1850 માં આજના દિવસે કેલિફોર્નિયા યુએસનો 31મો રાજ્ય બન્યો. 1867 માં આજના દિવસે યુરોપિયન દેશ લક્ઝમબર્ગે આઝાદી મેળવી. 1945 માં આજના દિવસે પ્રથમ કોમ્પ્યુટર બગની ખોજ થઈ હતી. 1954 માં આજના દિવસે આફ્રિકન દેશ અલ્જેરિયામાં આવેલા ભૂકંપમાં 1400 લોકો માર્યા ગયા હતા. 1971 માં આજના દિવસે અમેરિકાની રાજધાનીનું નામ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન પાછળ વોશિંગ્ટન રાખવામાં આવ્યું હતું. 2002 માં આજના દિવસે પીટ સંપ્રાસે આંદ્રે અગાસીને હરાવી યુએસ ઓપન ટેનિસનો ખિતાબ જીત્યો હતો. 2004 માં આજના દિવસે પેલેસ્ટાઇનના વડાપ્રધાન અહેમદ કુરૈએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 2012 માં આજના દિવસે ઇરાકમાં થયેલા બોમ્બ ધડાકામાં 100થી વધુ લોકો માર્યા ગયા, જ્યારે અન્ય 350 લોકો ઘાયલ થયા. 9 સપ્ટેમ્બરને રોજ જન્મેલા વ્યક્તિઓ વિશેની વાત કરીએ તો ઓડિશા ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી ગોપાલચંદ્ર પ્રહરાજનો જન્મ 9 સપ્ટેમ્બર 1874ના રોજ થયો હતો. ભારતીય સિનેમા ઇતિહાસના અગ્રણી નિર્માતા દિગ્દર્શક મહેબૂબ ખાનનો જન્મ 9 સપ્ટેમ્બર 1907ના રોજ થયો હતો. પ્રસિદ્ધ હિન્દી લેખક અને નાટકકાર ભારતેન્દુ હરીશચંદ્રનો જન્મ 9 સપ્ટેમ્બર 1850ના રોજ થયો હતો. બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેમ્બર 1967ના રોજ થયો હતો. 9 સપ્ટેમ્બરને રોજ અલવિદા કહેનાર હસ્તીઓની વાત કરીએ તો ભારતના પ્રખ્યાત કલાકાર અને વિચારક આનંદ કુમાર સ્વામીનું 9 સપ્ટેમ્બર 1947માં અવસાન થયું હતું. ભારતના પ્રખ્યાત નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, નાટ્યકાર, ક્રાંતિકારી, પત્રકાર રામવૃક્ષ બેનીપુરીનો 9 સપ્ટેમ્બર 1968માં અવસાન થયું હતું.